અમે કોણ? મિયા ફૂસકી, સિપાઈ બચ્ચા. આ વાક્ય એક સમયે બધાને ખૂબ જ પ્રિય થઈ ગયેલું. મિયા ફૂસકી અને તભા ભટ્ટ એ સાહિત્યના અમર પાત્રો છે. 1945માં જીવરામ જોશીએ આના પરથી વાર્તા લખેલી, જે આજે પણ એટલી જ પ્રખ્યાત છે. જો તમે સાહિત્ય પ્રેમી હોવ તો કદાચ તમે આ વાર્તા જરૂર સાંભળી હશે કે વાંચી હશે, કારણ કે આ વાર્તાઓ ઉપરથી ઘણા બધા નાટકો, સિરિયલ અને ફિલ્મ પણ બન્યા છે. સ્વભાવે એકદમ બિકાણ અને અત્યંત રમૂજી સ્વભાવના, દેખાવે ખૂબ ઊંચા અને પાતળા મિયા ફૂસકી, વાતે વાતમાં હા અમે કોણ, અમે સિપાઈ બચ્ચા એવું બોલીને બડાઈના પણગા મૂકે, અવનવા કારનામા કરી અને નિર્દોષ હાસ્ય જન્માવે. એમના એક મિત્ર કે જે જાડા, ઠીંગણા અને મોટી ફાંદવાળા છે, જેમનું નામ તભા ભટ્ટ. દુબળા પાતળા મિયા અને જાડા એવા તભા ભટ્ટની ભાઈબંધી ખૂબ અનોખી છે. બધી વાર્તાઓમાં એમની વાતો આવે છે. બહુ સમય ન લેતા આપણે વાત ચાલુ કરીએ અને એ વાર્તાનું નામ છે મિયા ફૂસકીનું સપનું. એક વખત ઘોડે ચડીને મિયા ફૂસકી ગામના પાદરમાં પહોંચ્યા. ગામના પાદરમાં એક મોટો વડલો, આ વડલાનો ફરતો મજાનો ઓટલો, એ ઓટલે ભીમો ડાંગર બેઠેલો, બીજા બે ચાર માણસો બેઠા હતા. એવામાં દલા શેઠ આવી ગયા. ત્યાંથી ફૂસકી નીકળ્યા અને દલા શેઠને જોતા મિયા ફૂસકીએ ખોખારો ખાધો. દલા શેઠ હોઠ દબાવતા રહી ગયા. મનમાં કાંઈકનું કાંઈક થઈ ગયું. પછી ભીમો ડાંગર બોલ્યો, દલા શેઠ, ફૂસકી મિયાએ તમારી સામે ખોખારો ખાધો. દલા શેઠ કે, ભલે ને ખાધા કરે, એથી કઈ પેટ ભરાવાનું નથી. ભીમો ડાંગર બોલ્યો, અમારા જેવાની સામે ખોખારા ખાય તો બાર વગાડી દઈએ. દલા શેઠ હસી પડ્યા. ભીમો કે, કા હસો? દલા શેઠ કે, ભગા ભરાડી જેવા ચોરતા સો સો ગામમાં બીજા ક્યાંય નથી, એના યા મિયા બચ્ચાએ બાર વગાડી દીધા. ભીમો બોલ્યો, ભગા ફગા કઈ થઈ શકે નહીં, પાડાના શિકાર તો વાઘ જ કરી શકે, શિયાળનું ઈ કામ નહીં, એ ભગો ભરાડી શિયાળ્યું કહેવાય, શિયાળ્યું. દલા શેઠ ફરી વાર હસી પડ્યા. ભીમો ફુગ્ગા જેવું મોં ફુલાવીને બોલ્યો, શું બોલ્યા? દલા શેઠ કે, અમે બોલ્યા નથી, હસ્યા છીએ. ભીમો કે, કા? દલા શેઠ કે, તમે વાઘ છો? ભીમો કે, વાઘ નોય બાપ. દલા શેઠ કે, તો તમે મિયાના ઘરમાંથી એની પોટલી ઉઠાવી લાવશો. ભીમો કે, પોટલી શું, આખા ને આખા એ મિયાને જ ઉઠાવી લાવીએ. દલા શેઠે કીધું, તો હવે જરા ધીમે બોલો, જરા કાન અમારા મોં સામે રાખો. ભીમાએ કાન ધરી દીધો ને ફૂસફૂસ કરતા દલા શેઠ બોલ્યા, મિયા ફૂસકી, આજ ખોખારા મારતો કેમ ગયો જાણોસ? ભીમો કે, કા? દલા શેઠ કે, ઈ ઉઘરાણીના રૂપિયા લઈને આવ્યો લાગેસ, એટલે બડા ઠાઠમાં છે, રાતે પહોંચી જાઓ, મિયાના ઘરમાં એક પટારો છે, એમાં આજે રૂપિયાની પોટલી મૂકી હશે, ઈ લઈ આવો. ભીમો કે, તો લઈ આવો. દલા શેઠ કે, તો તમને 100 રૂપિયા અમે ઇનામમાં આપશું, જો નહીં લાવો તો સોના 200 રૂપિયા તમારી પાસેથી લઈશો. અને આમ વાત પાકી થઈ. ભીમો ડાંગર ગુંડા જેવો હતો પણ એ ચોર નહોતો. બાજુના ગામમાં એક ચોરતો રહેતો, એની સાથે એની ભાઈબંધી. તરત ભીમો ભાઈ ઘોડી પર ચડ્યા, ઘોડી દોડાવી મૂકી, સામે ગામ ગયા અને ચોરભાઈને મળ્યા. એને વાત કીધી કે મિયા ફૂસકી રૂપિયા લઈ આવ્યા છે, ઈ આજ રાતે લઈ લેવા છે. ચોરભાઈ તો તૈયાર થઈ ગયા. ભૂખ્યાના મોઢામાં શીરાનો કોળિયો મૂકે તો કેવો મીઠો લાગે, એવી આ વાત ચોરભાઈને મીઠી લાગી. ભીમા ડાંગરે ચોરભાઈને બધી સમજણ પાડી દીધી. મિયાના ઘરમાં પટારો ક્યાં છે અને હું હશે ને બધું બરાબર સમજાવી દીધું ને આ બધી વાત પાકી થઈ ગઈ. બરોબર રાત જામવા માંડી ને ફૂસકી મિયા ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. ઈ સમયે ચોરભાઈ પહોંચ્યા. ધીરે ધીરે ફૂસકી મિયાની પરસાળ પર ગયા ને ઓરડાનું કમાન બંધ હતું તે કમાડે કાન અડાડ્યા. ફૂસકી મિયાના નસકોરા ખરડ 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 બોલતા હતા, એટલે ચોરભાઈ રાજી થયા કે હવે વાંધો નહીં, મિયાજી તો ઊંઘેશ, પણ ઓરડાના કમાડ અંદરથી બંધ છે, ઈ શી રીતે ઉઘાડવા? આમ વિચાર કરી ચોરભાઈએ કમાડને જરાક ધકેલી જોયા. વાહ ભાઈ, આજ તો મજાની વાત, કમાડ ખાલી વાસેલા હતા. ધીરે ધીરે એણે કમાડ ઉઘાડ્યા ને હળવું હળવું કરતા ચોરભાઈ ઘરમાં બેઠા. ઘરમાં ડાબી બાજુ પટારો છે એમ ભીમાભાઈએ બતાવેલું જ હતું, જમણી બાજુ મિયા સુવે ને ડાબી બાજુ પટારો. હવે જાળવી જાળવીને પટારા પાસે જવું જોઈએ એમ વિચારીને ચોરભાઈ નીચે બેસી ગયા ને હળવે હળવે મીડ્યા જાવા. ચોરભાઈએ બાણું ખોલ્યું ને ફૂસકી મિયા જાગી ગયા. એકાએક ઊંઘ ઉડી ગઈ. બાણું ઉઘડ્યું,
ધીરેથી કોઈ ઘરમાં ઘૂસી ગયું એ પણ જોયું। મિયા સમજી ગયા કે ગમે એ ચોર તો હોવો જોવે, હવે બૂમ પડાય નહીં, ચોર ને પકડવા જવું એ પણ ઠીક નહીં, બૂમો પાડે ને ચોર તો ભાગે, ચીડાઈ જાય ને ભાગતા ભાગતા છરો ભોગતો જાય તો શું કરવું, વાર કરશું તો ઉપાધિ થાહે, પટારામાં રૂપિયા મૂક્યા અને ચોરભાઈ ઉઠાવી લેશે, પછી બૂમો પાડીને નકામું થાહે, ચોર તો રૂપિયા લઈને ભાગવાનો તો છે જ, માટે જે કાંઈ ઉપાય કરવો એ ઝટ કરવો। પણ ઉપાય શું કરવો, ઉપાય તો કરવો જ જોવે। મિયાએ ખોખારો ખાધો, ચોરટા બડા ડરપોક હોય, તણખલું હલ્લે તોય ફડકી જાય। મિયાએ ખોખારો ખાધો એટલે ચોર ઝટ ઝટ હાલ્યો, પટારા પાસે પહોંચી ગયો, અંધારામાં કાંઈ દેખાય નહીં, ચોરે હાથ ફેરવો તો પટારો જ છે એવું એને લાગી ગયું। ચોરભાઈ રાજી થઈ ગયા કે હવે વાર નહીં લાગે, હમણાં પટારાનું ઢાંકણું ઉઘાડું ને રૂપિયા લઈ લઉં। ત્યાં મિયાએ બીજો ખોખારો ખાધો, ચોરભાઈ ચમકી ગયા। ત્યાં મિયા બોલ્યા, બીબી, ઓ બીબી, બીબી। ચોર ગભરાઈ ગયો, મિયા જાગી ગયા લાગે, જાગી ગયા હશે તો ઉપાયદી થાહે, આમ વિચારીને ચોરભાઈ ખૂણામાં લપાઈને બેસી ગયા। મિયાએ બે ચાર બૂમો પાડી, અમુ બીબીની ઊંઘ ઉડી ગઈ, એમ બોલતા બીબી કે, શાના બરાડા પાડોશી ચારે, અડધી રાતે જમતા નથી। મિયા હસી પડ્યા, બીબી ચીડાઈ ગયા ને બોલ્યા, કોઈ ગાંડા કેશે અડધી રાતે હેનું હસવું આવેશ। મિયા કે, ભારે મજા થઈ, ઝટ ઉઠો। ઉઠવાનું નામ સાંભળ્યું કે ચોરભાઈ ગભરાયા, વિચાર કર્યો કે નક્કી આ મિયા જાણી ગયા લાગેશ, આપણને પકડવા આવશે તો ઉપાધિ થાહે, આમ વિચાર કરી ચોરે તો સરો તૈયાર કર્યો, મિયા પકડવા આવે તો છરો ભોકી દેવો। ત્યાં બીબી બોલ્યા, પાણી પીવું હોય તો પી લો ને ઊંઘી જાઓ। મિયા કે, ઊંઘતાનું ભાગ્ય ઊંઘે ને જાગતાનું જાગે, ભારે મજા થઈશ, લીલા લેર થઈ ગઈ, ઝટ બેઠા થાવ। બીબી કે, પણ છે શું। મિયા ફરી વાર બોલ્યા, ધીરેથી બોલો, આપણા ઘરમાં ભગવાન પધારવાના છે, આપણા તભા ભટ્ટના ભગવાન। આ વાત સાંભળીને ચોરભાઈ વધારે ગભરાયા, તેને લાગ્યું કે નક્કી મિયા જાણી ગયા છે ને મને પકડવાની વાત કરે। મિયા કે, ધમાલ કરશો નહીં, ધીરેથી જ બોલજો, કોઈ જાણે નહીં। બીબી બોલ્યા, તમ તમારે બૈક્યા કરો, હું ઉઠવાની નથી। મિયા કે, તમે નો ઉઠો તો કાંઈ નહીં, પણ અમારાથી જરાય વાર કરાહે નહીં, તમે મૂર્ખાઈ કરશો નહીં, આ ભટ્ટજીના ભગવાન ફરી વાર નહીં આવે। બીબી કે, તમને કોઈને કીધું ભગવાન આવ્યાસ? મિયા કે, ભગવાને પોતે જ કીધું। બીબી કંટાળીને બોલ્યા, ભગવાન તમને કેવા આવેલા? મિયા કે, હા હા, સપનામાં આવીને ભગવાને કીધું કે ઉઠ મિયા, ઊંઘે છે શું, અમે તારા ઉપર પ્રસન્ન થયા છીએ, અમે જાતે તારા બહાણામાં આવીને ઊભા છીએ। બીબી હસી પડ્યા, જાઉં જાઉં, એવું બને નહીં। આ વાત સાંભળીને ચોરભાઈને મનમાં શાંતિ થઈ ગઈ કે મિયા સપનાની વાત કરે, આપણને એણે જોયા નથી, ચાલો ઉપાધિ નહીં આવે, આમ વિચારી ચોરભાઈ તો થોડાક આનંદમાં આવી ગયા। મિયા ફરી વાર બોલ્યા, અને ભગવાને અમને એમ પણ કીધું કે ઝટ બેઠો થા, બીબીને જગાડ, તમારી પાસે સોનાની માળા છે એ ભગવાનને પહેરાવજે, બીબી માટે જે વીટી લાવ્યા છો એ આંગળીમાં પહેરાવજે, અને તું આજ ઠાકોરના લેણા રૂપિયા લેવા રાજઘાટ ગયો તો ને? અમે કીધું, હા પ્રભુ। ભગવાન કે, પછી અમને પોટલા પર બેસાડજે, અમારી પૂજા કરજે, પછી રાજઘટથી 5000 રૂપિયાની નોટ લઈને આવ્યો છે ને એ બધી અમારા ખોળામાં મૂકજે, એ નોટો લઈ અમે સ્વર્ગમાં પાછા ચાલ્યા જશું, પણ તું ગભરાઈશ નહીં, તારો પટારો છે ને એ પટારો નોટની ઠોકડીઓથી ભરાઈ જાહે, જા આજ અમે તારા પર પ્રસન્ન થયા છીએ। મેં પૂછ્યું, હાચું કયો? ભગવાન કે, અમે ભગવાન છીએ, અમે કદી જૂઠું ન બોલીએ, પણ એક વાત સાંભળી લે, અમે સાદા વેશમાં જ આવ્યા છીએ, મજૂર જેવી એક પોતળી જ અમે પહેરી છે ને માથે પાઘડી બાંધી હશે। મેં પૂછી લીધું કે કેમ ભગવાન, તમારે ત્યાં કાપડની તંગી પડીશ? ભગવાન કે, અમારે ત્યાં તંગી બંગી હોય જ નહીં, પણ હું ભગવાનનો ઠાઠ કરીને નીકળું તો કોઈ ગુંડો મને લૂંટી લે ને મારી નાખે, તમારી પૃથ્વીના માણસો હવે પાપી બની ગયા, માટે હું ચોરના વેશમાં જ આવ્યો છું। ફૂસકી મિયા બીબીને આમ વાત કરે છે એ સાંભળી અને ચોરભાઈ વિચારે કે મિયાને આ સપનું આવ્યું, ભગવાન એમ આવે નહીં, પણ વાત મજાની છે, આપણને જરાય મહેનત પડશે નહીં ને રૂપિયા 5000 મળી જાહે, મિયા ગાંડા જેવા લાગેશ। બીબી ફરી વાર હસી પડ્યા, મિયા કે, હસમાને ભાઈ। બીબી કે, હસવાની તો વાત કરો છો, એમ કઈ ભગવાન થોડી કોઈ ઘર જતા હોય,
મિયા કે કેમ નો જાય, ભગવાન ચાહે તો વાડે પણ જાય ને ગમે ન્યા જાય, તું ખોટું સમજતી હો તો હાલ ઊભી થા જલ્દી, આપણે બાણ ઉઘાડીને જોઈ સાચી વાત હશે તો ને ભગવાન ઊભા હશે। ચોરભાઈને થયું કે મજાની વાત છે, લાવ ને હું જ ભગવાન બની જાઉં। એક પોતળી પહેરીને ઊભો રહો એટલે મિયા સમજશે કે સપનાની વાત સાચી હો, એટલે મારા ગળામાં સોનાની માળા પહેરાવશે, વીંટી પહેરાવશે, પૂજા કરશે, મારા ખોળામાં 5000 રૂપિયાની નોટ મૂકશે ને એ લઈને આપણે હાલ્યા જાહુ, ને મિયાના રૂપિયા સેલાઈથી હાથમાં આવી જાહે। એમ વિચારી ચોર તો ધીરે ધીરે ભાગ્યો ને હળું હળું બાણું ઉઘાડી બહાર નીકળી ગયો। બીબી જોઈ ગયા, બીબી કે અરે તમે બાણું ઉઘાડ્યું મૂક્યું? મિયા કે ના। બીબી કે તો હમણાં જરાક બાણું ઉઘડ્યું હોય એમ લાગ્યું, અજવાળું દેખાયું। મિયા કે દેખાય જ ને, બાર ભગવાન ઉભા ઉભા આપણી રાહ જોતા હશે। બીબી કે હવે ગાંડા થાવમાં બાણું જોઈ લ્યો, વાસેલું નહીં હોય તો વાસી દ્યો ને ઊંઘી જાઉં। મિયા કે તો શું અમે ખોટું બોલીએ છીએ? બીબી કે એવી વાતો કોઈ માને જ નહીં। મિયા કે ન માનો તો ઉઠો જોઈ લઈ બાર ભગવાન આવ્યા છે કે નહીં, નહીં હો તો માનશું કે સપનાની વાત ખોટી છે। બીબીએ વિચાર કર્યો કે મિયાને ઊંઘાડી દેવા જોવે, હાલો બાર જોઈ લઈ। આમ વિચારીને બીબી ઊભા થયા, કીધું હાલો ભગવાન બતાવો। મિયા કે હો હો હવે તમે ડાહ્યા, હાલો જોઈ લઈ। બીબીએ દીવો સળગાવ્યો ને બાણા ઉઘાડ્યા, બાર જોયું તો ભગવાનને જોયા। ચોરભાઈ પોતાને કેડે બાંધવાનું પંચું પહેરીને ઊભા રહી ગયા હતા, બીજા કપડાં ઉતારી નાખ્યા। મિયા ફૂસકી રાજી રાજી થઈ ગયા ને હસતા હસતા બોલ્યા, વાહ મારા ભગવાન વાહ, 100એ 100% સાચી વાત કરી બતાવી, અમારા બીબી તો વાત જ ખોટી માનતા હતા। ફૂસકી મિયાએ બીબી સામે જોયું, ગુસ્સે થઈ ગયા ને બોલ્યા, લે પૂતળી પેઠે ઊભીશ કેમ, ઝટ પગે લાઈ, દીવો મૂક નીચે અને સાત સાત સલામ ભર, માથું નમાય ભગવાનને, આ ભટ્ટજીના ભગવાન છે। બીબી ભારે નવાઈમાં પડી ગયા, વિચારે કે આવું કેમ બને। મિયા કહેતા હતા એવું જ બેન્યું, પોતળી પહેરીને ભગવાન બાર ઊભા રહેશે એમ જ કહેતા હતા ને એવી જ રીતે ભગવાન ઊભા પણ છે। મિયા ફરી વાર બોલ્યા, અરે બાઘાની જેમ ઊભી કા? બીબીએ દીવો નીચે મૂક્યો, નીચે બેસી ગયા, માથા નમાવી નમાવીને ભગવાનને પગે લાગી ગયા। મિયાએ બીબીને કીધું, હવે વાર કરમાં પેલી હોનાની માળા ને વીંટી લાય। બીબી ઘરમાં ગયા, વીંટીને માળા લઈ આવ્યા। મિયાએ ભગવાનના ગળામાં માળા પહેરાવી। ચોરભાઈ મનોમન હસ્યા કે આ કેવો બેવકૂફ મિયા છે, ખરે ખરો બેવકૂફ બની ગયો, આપણને તે ખરો બનાવ્યો, વાહ મને ભગવાન માનેસ। મિયા કે ભગવાન હવે ઘરમાં પધારો। ભગવાનને ઘરમાં લઈ ગયા, પાટલા ઉપર બેહાડ્યા। મિયાએ બીબીને કીધું, પટારામાંથી નોટોની પોટલી લાવો, 2-5 હજાર રૂપિયાની નોટો ભગવાનના ખોળામાં મૂકી દઈએ। બીબીએ નોટોની પોટલી કાઢી ને મિયાના હાથમાં મૂકી, અર્ર એમ બોલતા મિયા ઊભા થઈ ગયા। બીબી કે કા? મિયા કે કા શું, પોટલી ધૂળ ધૂળ થઈ ગઈ। મિયાએ પોટલી ઊંચી લટકતી રાખી ને કીધું, મુઈ તારી ધૂળ, જડજા બાર ને પોટલી ખંખેરી આય, પોટલીમાં કંસારીઓ ભરાઈ ગઈશ, આવું ભગવાનના ખોળામાં મુકાતું હશે, લે ખંખેર લઈ। પોટલી લઈ બીબી ઘરમાંથી બહાર ગયા। મિયા ઊભા થઈ ગયા ને બોલ્યા, તમારાથી બને નહીં, ચાલો અમે જ પોટલી સાફ કરી નાખીએ। આમ કહી મિયા બાણા બહાર દોડી ગયા। બહાર જઈ બીબીને કીધું, ઘરમાંથી બીજો રૂમાલ લાવો। ઘરમાંથી બીજો રૂમાલ લઈ બીબી બહાર આવ્યા, એટલે મિયા દોડ્યા ઘરનું બાણું ઝટ દઈને બંધ કરી દીધું ને બહારથી હાંકળ દઈ દીધી। બીબી કે કા કા કા, બાણું કેમ બંધ કરી દીધું? મિયા કે મારા ભગવાન ભલે ઘરમાં બેઠા, અંધારી રાતે બહાર નીકળી જાય નહીં, માટે આ તભાભટના ભગવાન છે। બીબી બોલ્યા, પણ ભગવાનને ઘરમાં પૂરી ન દેવાય। મિયા કે ભગવાન ભાગી જાય તો? બીબી કે હું બકો છો? મિયા કે અમે ખોટી વાત બકીએ જ નહીં, હા અમે સિપાઈ બચ્ચા। બીબીને જરા ગુસ્સો ચડી ગયો। મિયા કે ગુસ્સો કરતા નહીં। બીબી કે તમે પણ આ બોલો છો શું, ભગવાન એટલે ખુદા? મિયા ધીમેથી બોલ્યા, ભગવાન અને ખુદા એ બધું એક જ છે, તમે ચૂપ રહેજો, આપણા ઘરમાં ચોર તો ઘૂસી ગયો છે, એને આ રીતે ઘરમાં પૂરી દીધો। બીબી કે હવે? મિયા કે હવે તભા ભટ્ટને બોલાવી લાવો, દોડતા જાઓ। બીબી તો ગભરાયા। મિયા કે તમે બડા ડરપોક છો બીબી, અમે આવડા મોટા ચોરને ઘરમાં પૂરી દીધો, છતાં અમે જરાય બીતા નથી, અને તમે તભા ભટ્ટને બોલાવવા નથી જઈ શકતા? બીબી કે આવા અંધારામાં અમે એકલા કેમ જઈએ? મિયા કે આવા સમયે ડરવાનું ના હોય। બીબી કે તમે જાઓ અને ભટ્ટજીને બોલાવી લાવો। મિયા હળવો સિસકારો બોલાવતા બોલ્યા,
અમે તો હમણાં દોડી જઈ, પણ ઘરમાં ચોરને પૂરી દીધો. ઈ જાણી જાય કે મિયા અહીંયા નથી તો શું થાય? બીબી કે તો શું થાય? હું એમ બોલતા ધીમેથી મિયાએ અમુ બીબીને કહ્યું, તમે સમજતા કેમ નથી? ચોર તો જાણી જાય કે અમે અહીંયા નથી તો એ નક્કી ભાગી જાય, અને હા, એ ચોરટા બડા પાજી હોય. બીબી કે બાણું બંધ કરી દીધું અને સાકળાઈ વાસી દીધી, તો પછી ચોરટો નાસે ક્યાંથી? મિયા કે અમે કીધું ને, ચોરટા બડા ચતુર હોય, નાસી છૂટવાનું મળે તો એ ગમે એ રીતે નાસી જાય, માટે તમે દોડાદોડ ઉપડો, તભાભટ્ટને ઘેર પહોંચો અને એમને હારે લઈને દોડાદોડ પાછા આવો. અમુ બીબી કે પણ તમે ચૂપચાપ રહેજો, કાંઈ બોલતા નહીં, હું ભટજીને સાથે લઈ દોડતી પાછી આવું. મિયા કે અમારી ચિંતા ના કરો, ઝટ ઉપડો. બીબી કે હા ભલે, હું ઉપડું છું. મિયા કે ઉપડો. અમુ બીબી તો ઉપડ્યા, ને અંધારું હતું, ઘરમાં ચોર પુરાયો છે. ઘરના બારણામાં ખુશકી મિયા એકલા ઉભા રહી ગયા. દોડતે પગે અબુ બીબી ગયા, તભા ભટ્ટને ઘેર ગયા, ભટજીનું બારણું ખખડાયું ને ભટજી જાગી ગયા. અમુ બીબીનો બોલ ઓળખી ગયા ને ઝટ દઈને બાણું ઉઘાડ્યું. બીબી કે ઝટ ઘેર ચાલો, ઘરમાં ચોર ભરાણો છે. ભટજી ચમક્યા, ચોર? બીબી કે હા, ઘરમાં પૂરીને બહારથી સાકળ વાસી દીધી છે. ભટજી કે કેવી રીતે? બીબી કે એ બધું કહેવાનો અત્યારે સમય નથી, તમે ઝટ હાલો. ઝટ ઝટ ભટજીએ પાઘડી માથે મૂકી ને દોડી પડ્યા. પહોંચી ગયા ફૂસકી મિયાને ત્યાં. ભટજીને જોયા કે ફૂસકી મિયા દોડીને સામે ગયા. ભટજી કે શું થયું? મિયા મોઢું મલકાવીને કે બડી મજા આ ગઈ ભટજી, ચોરટો ઘરમાં પેસી ગયો હતો ને અમે ઊંઘતા હતા, એકાએક અમારી ઊંઘ ઉડી ગઈ અને અમે ચોરટાને જોઈ ગયા, પછી અમને ચાલાકી યાદ આવી ગઈ ને અમે બીબીને જગાડ્યા, આપણે ઘેર ભગવાન પધારવાના છે એવી વાત સમજાવી, પછી ચોરટાને ભગવાન બનાવીને ઘરમાં પૂરી દીધો. બોલો કેવી અમારી ચતુરાઈ? ભટજી કે ચતુરાઈ ભલે કરી, પણ હવે કરવું હું ઈ વિચારવું પડશે. મિયા કે ઈ વિચારવા તમને બોલાવ્યા? અમે તો ચોરને પકડી પાડ્યો, હવે વિચાર કરવાનું કામ તમે કરો. ભટજીએ વિચાર કર્યો કે બૂમો પાડશું તો આખું ગામ જાગી જાહે. મિયા કે આપણા પડોશીને ધીરેથી જગાડીએ, પછી ચોરની વાત કરીએ. ભટજી કે હા, ઈ વાત સાચી. મિયા ગેલમાં આવી ગયા ને બોલ્યા, અમે કઈ સાચું જ હોય, હા અમે કોણ? ભટજી કે તમે બડા શૂરવીર બચ્ચા. મિયા કે ના 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 ના, અમે છીએ સિપાઈ બચ્ચા. ભટજી કે હવે વાર નથી કરમી, તમે જાઓ આ બાજુ, અમે જઈએ પેલી બાજુ, બધા પાડોશીઓને જગાડો, ચોરની વાત સમજાવો ને પછી અહીંયા એકઠા કરો. ભટજી ગયા ને એક બાજુ મિયા ગયા, પાડોશીઓને જગાડ્યા, બધા એકઠા થઈ ગયા. વાત પહોંચી રાજપુરના ઠાકોરને ઘેર. ઠાકોર દોડતા આવી પહોંચ્યા. હવે ચોરભાઈ ગભરાયા, પોતે ઘરમાં પુરાઈ ગયો એ વાત સમજાઈ ગઈ. ચોરભાઈને ઘરના ચારેય ખૂણા જોઈ લીધા, નાસી છૂટવાનો કોઈ માર્ગ મળ્યો નહીં. હવે 12 લોકો એકઠા થઈ ગયા હતા ને ઘરનું બારણું ખોલ્યું, ચોરભાઈને પકડી લીધા, થાણામાં લઈ ગયા અને ફોજદારને સોંપી દીધા. વાત જાણી દલાશેઠે, દલાશેઠનો જીવ બળી ગયો. દોડતા ગયા ભીમા ડાંગર પાસે. ભીમો ડાંગર કે મારા ચોરને પકડાવી દીધો ને? દલાશેઠ કે એ ફૂસકી બચ્ચો બડો ચતુર છે, એ બધાને છેતરી જાય એવો. ભીમો ડાંગર કે તમે ગમે એ કયો, પણ એ ફૂસકી મિયા સાચો માણસ છે, એની સાથે તમારે ભાઈબંધી રાખવી જોઈએ. ચોરભાઈ જેલમાં પુરાણા ને વાર્તા પૂરી થઈ. મિત્રો, આવી બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો.